खाले खाले गिदू तू मेरे तो लग गए। तो नमस्कार दोस्तों, स्वागत है आपनो टेक्निकल ठाकुर YouTube चैनल ने अंदर। तो दोस्तों आज ना वीडियो में आपने तुमने बात करवाना छे कि तुम्हारे चैनल में तुम्हारे 1000 सब्सक्राइबर कई रीते पूरा करवा, केवी चैनल तुम्हारे बनावी जोईए अने तुम्हारो वीडियो ने केवी रीते वायरल करवानो छे। तो आपने तुमने आज टॉपिक ऊपर बात करवाना छे। तो आ वीडियो ने तुम पूरेपूरो जोजो, तुम आ वीडियो पूरेपूरो जोशो तो तुम जल्दी थी तुम्हारी चैनल ने ग्रोथ करी सको छो। ग्रोथ नो मतलब थाय छे आगळ लई जई सको छो। तो चलो अपने वीडियो ने शुरू करिए, पण एनी पहला चैनल ने सब्सक्राइब कर दो, वीडियो ने लाइक कर दो अने हाँ आ वीडियो ने तमारा दोस्तों में शेयर करवानो ना भूलता। तो दोस्तों सौथी पहला आपणे वात करिए के तमारे केवी चैनल बनावानी छे। तो भाई चैनल बनावा उपर तो जो आपणो एक ज विश्वास छे के जो तमारे अगर जेवू टेलेंट छे, हुं एकदम देशी शब्दों में बोलीश कारण के यार जो प्रोफेशनल बहु थवा जईश ने तो मारा वीडियो मन खबर छे प्रोफेशनल लोको नथी जोता, एकदम जे मारा जेवा नॉर्मल माणसो छे ने તે જુએ છે। તો જો ભાઈ ચેનલ તમારે બનાવી હોય તો કેવી બનાવવાની, જેમાં તમને રસ હોય। રસ મતલબ કે તમને જેવા વિડીયો બનાવવા ગમતા હોય, તમને જેવા વિડીયો જોવા ગમતા હોય એવા વિડીયો તમે બનાવી શકો અને તમે એવી ચેનલ બનાવી શકો। માની લો કે તમને કોમેડી કરતા આવડે છે અને તમે ટેકનિકલ ચેનલ બનાવો, ટેકનિકલનો ટી એ તમને ના આવડતો હોય તો ભાઈ તમે ચેનલ તમારી ટેકનિકલ રહી કઈ રીતે આગળ લઈ જઈ શકો। તો દોસ્તો કહેવાનો મતલબ ખાલી એટલો જ થાય છે કે તમને જેમાં રસ હોય ને એવી તમે ચેનલ બનાવો, તમને જેમાં નોલેજ છે, તમે જેની અંદર ઘણા બધા વિડીયો બનાવી શકો છો કોઈ પણની મદદ લીધા વગર, તો તમારે એવી ચેનલ બનાવવાની છે। પણ ચેનલ ખાલી બનાવવાથી, વિડીયો અપલોડ કરવાથી, આપણી અગર નોલેજ હોવાથી વિડીયો વાયરલ નથી થતો। અમુક એવો જે વાતો છે, એટલે કે અમુક એવો જે અંદર સેટિંગ્સ આવે છે એ પણ તમારે ધ્યાન રાખવાના છે, જે યુટ્યુબના અમુક એલ્ગોરિધમ છે એને પણ તમારે ધ્યાનમાં રાખવાના છે। તો ચાલો આપણે એ જ વાત કરીએ। તો હવે આપણે વાત કરીએ કે તમારે તમારા વિડીયોને કઈ રીતે વાયરલ કરવાનો છે। તો ભાઈ જો તમે તમારી મનપસંદ જે તમને આવડે છે એ કેટેગરીની તમે ચેનલ તો બનાવી લીધી, તો હવે વિડીયો વાયરલ કરવા માટે તમારે શું ધ્યાન રાખવાનું છે। સૌથી પહેલાં તો તમે જ્યારે વિડીયો અપલોડ કરો ને તો વિડીયો અપલોડ કરતી વખતે એક સારું એવું ટાઇટલ આપવાનું છે। જે તમને એ બધું ના આવડતું હોય તો ભાઈ આપણે વિડીયો બનાવી દઈશું, તમે કોમેન્ટ કરી દેજો। તો ભાઈ તમારે જો સૌ પહેલો તો એક સારું ટાઇટલ રાખવાનું છે, ટાઇટલ રાખ્યા પછી એટલામાં કાંઈ જ નથી થતું। પછી તમારે શું બીજું ધ્યાન રાખવાનું છે કે જે તમારે ડિસ્ક્રિપ્શનનો ઓપ્શન હોય ને, આપણે જો સાઈડમાં સ્ક્રીનશોટો પણ લગાવી દઈશું, તો તમારે ડિસ્ક્રિપ્શનની અંદર સારી એવી ડિસ્ક્રિપ્શન ભરવાની છે। કેવી? જે તમારું ટાઇટલ છે, તમારું જે વિડીયો છે એના લગતી જ તમારે ડિસ્ક્રિપ્શન ભરવાની છે। માની લો કે તમે કોઈ વિડીયો બનાવ્યો કે ફેસબુકનો પાસવર્ડ ભૂલી ગયા છીએ, તો ભાઈ ફેસબુકનો પાસવર્ડ ભૂલી ગયા અને પાછો લાવવાનો તમે વિડીયો બનાવ્યો હોય તો તમારે શું નીચે એવા જ રીતે ડિસ્ક્રિપ્શનમાં ભરવાનું છે કે આ વિડીયોમાં બતાવવામાં આવેલ છે કે તમે તમારી ફેસબુકનો પાસવર્ડ કઈ રીતે પાછો લાવી શકો છો। તો આ પ્રમાણે તમારે ડિસ્ક્રિપ્શનમાં ભરી દેવાનું છે અને ફેસબુકને રિલેટેડ અમુક તમારે એવા કીવર્ડ્સ નાખી દેવાના છે। કીવર્ડ્સ એટલે શું કહેવાય ભાઈ, તમને ખબર ના પડતી હોય તો કોમેન્ટ કરી દેજો, એના વિશે પણ આપણે વિડીયો બનાવી દઈશું। તો દોસ્તો આ બે વસ્તુથી હજુ કાંઈ જ નથી થતું, હવે તમારે ત્રીજી શું છે, ત્રીજી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે જે તમારો થંબનેલ હોય, જે લોકોને થંબનેલ નથી ખબર સિમ્પલ ભાષાની અંદર, તો ડિસ્ક્રિપ્શનમાં વિડીયો મળી જશે કે થંબનેલ કઈ રીતે મૂકવો, તો એ તમે વિડીયો જોઈ શકો છો। તો તમારે સારો એવો થંબનેલ બનાવવો જોઈએ અને તેને તમારે સેટ કરવો જોઈએ। પછી તમારે જો નેક્સ્ટ આપણે કે છેલ્લી એટલે કે ચોથી વસ્તુ છે એ તમારે ધ્યાન રાખવાની છે, ટેગ। જે લોકોને ટેગ નથી ખબર તો ભાઈ એ પણ કોમેન્ટ કરી દેજો, આપણે એના ઉપર પણ વિડીયો બનાવી દઈશું। કારણ કે જે આપણે સિરીઝ ચાલુ કરીને ભાઈ એની અંદર આપણે બધું ટોટલ યુટ્યુબથી રિલેટેડ દરેક નોલેજ આપવાના છીએ। તો ભાઈ ટેગનો મતલબ હોય છે કે માની લો કે તમે નીચે ટેગનો ઓપ્શન આવે, ટેગનો મતલબ થાય છે કે તમે જો માની લો કે તમે ટાઇટલ રાખેલું જ છે કે ફેસબુકનો પાસવર્ડ ભૂલી ગયા, તો તમારે ટેગની અંદર અમુક એવા કીવર્ડ નાખી દેવાના છે, એટલે કે ટેગ નાખી દેવાના છે, ફેસબુકનો પાસવર્ડ લાવતા શીખો પાછો, ફેસબુકનો પાસવર્ડ કેવી રીતે પાછો લાવો, ફેસબુક પાસવર્ડ ભૂલી ગયા છીએ કઈ રીતે પાછો લાવો, ફેસબુક પાસવર્ડને કઈ રીતે બદલવો, એવા બધા તમારે ટેગ નાખી દેવાના છે। જેના કારણેથી શું થાય, તમારો વિડીયો સર્ચ લિસ્ટની અંદર આવે। માની લો કે ફેસબુક કોઈક લખે ને કે ફેસબુકનો પાસવર્ડ ભૂલી ગયા, તો તમારો વિડીયો સૌ પહેલો યુટ્યુબની અંદર ઉપર આવે, તો જેના કારણેથી તમારા વ્યૂ વધવાનો ચાન્સ વધી જાય છે। તો દોસ્તો તમે આટલું કરશો ને સારી રીતે, તો તમારો વિડીયો વાયરલ થવાનો ચાન્સ બહુ જ વધી જાય છે। તો ભાઈ હવે આપણે વાત કરીએ કે સબસ્ક્રાઈબર કઈ રીતે વધારવાના છે। મેં છેલ્લે આ એટલા માટે રાખ્યું કે સબસ્ક્રાઈબર કઈ રીતે વધારવાના, કારણ કે શું કે અમુક દોસ્તોને સ્પેશિયલી શીખવું કે સબસ્ક્રાઈબર કઈ રીતે વધારવાના, જે આપણે તમને પ્રોસેસિંગ કીધી કે તમારે સારી તમારે જે ફાવતું હોય ચેનલ બનાવવાની, પછી તમારે ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, ટેગ, થંબનેલ આ બધું સારી રીતે ફિલ કરવાનું છે વિડીયો અપલોડ કરતી વખતે,
પછી તમારે જો વિડિયો માની લો કે પહેલો વિડિયો વાયરલ નહીં થાય તમે આ બધી ફિલ કરો ડિટેલ તો તમારે મેક્સિમમ 10-15 વિડિયો નાખો ને તમે આ બધું ક્લિયરલી કમ્પ્લીટ ભરેલો હોવો જોઈએ પછી તમે 10-15 વિડિયો અપલોડ કરો તો તમારો 10-15 માંથી કોઈ પણ એક વિડિયો તો વાયરલ થશે થશે ને થશે 101% ગેરંટી હું આપું છું કોઈ પણ એક વિડિયો તો વાયરલ થશે જ હવે વાત કરીએ સબસ્ક્રાઈબર કઈ રીતે વધે તો ભાઈ જ્યારે તમારો કોઈ પણ વિડિયો વાયરલ થશે ને તો તમારા સબસ્ક્રાઈબર ઓટોમેટિક આવશે હવે કોઈ તમને યુટ્યુબમાં એમ કહેતો કે એક દાડામાં 1000 સબસ્ક્રાઈબર કરો અઠવાડિયામાં 10000 સબસ્ક્રાઈબર કરો તો ભાઈ એ ખોટું બધું છે કારણ કે તમારો વિડીયો વાયરલ થશે તો જ તમારી ચેનલમાં સબસ્ક્રાઈબર આવશે નહીતર એમનેમ તમે ફેક સબસ્ક્રાઈબર લાવશો તો પણ તમારા વિડીયો નહીં જુએ શું મતલબ એટલા માટે જો તમારો વિડીયો એકવાર વાયરલ થયો પછી જ તમારી ચેનલની અંદર સબસ્ક્રાઈબર આવશે નહીતર શું તમે કોકને શેર કરો એ સબસ્ક્રાઈબર આવે પણ એ તમારા વિડીયો નથી જોવાના Let's go. તો ચલો હવે જાતા જાતા એક ડાયલોગ થઈ જાય પાનમાં અને પ્રેમમાં એક સમાનતા ચૂનો એક જીવ જ લાગે